ગુડ મોર્નિંગ. કે આ સ્ટોક્સ અને સેક્ટર પર ફોકસ? જી, સૌથી પહેલાં ઇન્ડેક્સ પર નજર કરી લઈએ તો આજે જે એક એલએનડી અને ટાટા મોટર્સના પરિણામ આવ્યા છે એને કારણે જે હેવીવેટ ઇન્ડેક્સ છે ત્યાં આગળ આપણને એક સારું એવું એક્શન જોવા મળી રહ્યું છે. મિડકેપની અંદર પણ આપણને એવું એક્શન જોવા મળી રહ્યું છે, પરંતુ સ્મોલ કેપમાં થોડું આજે લેગાડ કામકાજ જોવા મળી રહ્યું છે, પરંતુ ત્યાં પણ થોડી તેજી આવે એવી આશા છે. હવે પરિણામની અસરથી સારું કરીએ તો પહેલાં અજમેરા રિયલ્ટી, સીએટ, યુટીઆઈ, એમસી જોઈ લો. અજમેરા રિયલ્ટીના ખૂબ જ સારા પરિણામ આવ્યા હતા, 6% જેટલી તેજી છે. સીએટના સારા પરિણામ આવ્યા. હમણાં જ આપણે મેનેજમેન્ટ સાથે વાતચીત જોઈ, ઘણા બુલિશ સાઉન્ડ કરી રહ્યા છે. યુટીઆઈ, એમસી પણ સારી એવી તેજી સાથેનો કારોબાર કરી રહ્યા છે, પરંતુ જે ખરાબ પરિણામની અસર આવી છે, મેં એજીઆઈ ગ્રીન પેક જોયેલો, 7% જેટલો એમાં ઘટાડો આવ્યો છે. ત્રિવેણી એન્જિનિયરિંગ, ઉદયપુર સિમેન્ટ, અહીંયા પણ આપણને ઘટાડા સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. સાથે ડેલ્ટા કોર, બિક્સન ટેક, સાયન્ટ, અહીંયા થોડુંક મિશ્ર આપણને રિએક્શન આવતું જોવા મળી રહ્યું છે. ડેલ્ટા કોર્પના પરિણામ ઘણા સારા હતા, પરંતુ ત્યાં અત્યારે થોડું આપણને થોડી ઓછી તેજી જોવા મળી રહી છે. એમ્બર અને મેન ઇન્ફ્રામાં પણ આપણને થોડી સામાન્ય ઘટાડા સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. આની સાથે જ એક જોઈ લો સમાચારની અસર, કેન્ફિન હોમ્સ સારો એવો ઘટાડો આવ્યો છે. ગઈકાલે પણ અહીંયા ઘટાડો જોવા મળ્યો હતો. આજે હવે સમાચાર એવા આવ્યા છે કે 2 કર્મચારીઓ દ્વારા એક ફ્રોડ આચરવામાં આવ્યો છે, જેને કારણે અહીંયા આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. એસઆરએફની અંદર એક ઘટાડો છે, થોડો વધારે ઘટાડો તો અત્યારે થોડો આપણને ઓછો ઘટાડો જોવા મળી રહ્યો છે, કારણ કે ત્યાં આગળ એક અર્નિંગ એસ્ટિમેટ છે, ત્યાં આગળ ઘટાડો કરવામાં આવ્યો છે. આરતી ડ્રગ્સે એક બાયબેક જાહેર કર્યું છે, તે છતાં પણ ત્યાં આગળ આજે આપણને સારા એવા ઘટાડા સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. સાથે પાવર સ્ટોક્સની અંદર જે સારી એવી તેજી છે, અડાણી ગ્રીન જોઈ લો, 5.5% ઉપર છે. સીઈએસસી, આઇનોક્સ, વિન્ડ બંનેમાં આપણને સારી એવી તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. અને એક જે ગઈકાલનો એક મૂવ હતો, એ જ મૂવનું ફોલોઅપ આજે આપણને જ્વેલરી સ્ટોકની અંદર જોવા મળી રહ્યું છે. ગઈકાલે પણ આ 3-3 શેર એવા હતા કે જેની અંદર આપણને સારો એવો ઉછાળો જોવા મળી રહ્યો હતો. ઇનફેક્ટ ટીબીઝેડ તો આજે 52 વીક છે એના પણ શિખર પર પહોંચતો આપણને જોવા મળ્યો છે. તો આ બધા સ્ટોક અને સેક્ટર છે કે જેના પર આજે આપણે ખાસ નજર રાખવાની છે.